મારું અત્યારનું જે લોકડાઉનનું કામ છે એ ઘરેથી છે, એટલે અમારી હોસ્પિટલ તો ચાલુ છે. અમારી ડ્યુટી લાગતી હોય છે, ઇમરજન્સીમાં અમારે હોસ્પિટલની ડ્યુટી પણ કરવી પડે, અને એ વખતે પછી અમારે ત્યાં સ્ટુડન્ટ્સને ભણાવવા માટે પણ અમે લોકો આ રીતનું વેબિનાર્સ અરેન્જ કરીએ છીએ. તો મને વિચાર આવ્યો કે, અને ડૉક્ટર વિવિધાએ એક પ્રપોઝલ મૂક્યું કે ભાઈ આપણા ગોદરેજના જે લોકો છે એ લોકોની સાથે મળીને આપણે એક ખેડૂત મિત્રો સાથે ગુજરાતીમાં તમે સર લેક્ચર આપશો, તો મેં કીધું આનંદથી, શું કામ નહીં, આ મારું કામ જ છે. તો આપ સૌનું સ્વાગત. અને આપણે બધાને જ ખબર છે કે આપણો આ જે વ્યવસાય છે, દૂધનો જે વ્યવસાય છે, એમાં આપણો સૌથી મોટામાં મોટો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે દૂધ ઉત્પાદન કરીએ. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે ક્યાં પણ હોય, તો આપણો સૌનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે આપણે વધારેમાં વધારે દૂધ ઉત્પાદન કરી શકીએ. પણ આ દૂધ ઉત્પાદન કરતી વખતે આપણને જે પ્રજનનની જે સમસ્યાઓ આવે છે કે જેના લીધે આપણે નુકસાન ઉઠાવવું પડે છે, એમાં સૌથી મોટામાં મોટી સમસ્યા છે કે એક તો પ્રજનન સંબંધી સમસ્યા હોય છે, કે પછી ખોરાક સંબંધી સમસ્યા હોય, કે પછી કોઈ ચારા વિષયનું આપણું કઈ પ્રોબ્લેમ્સ હોય કે સમસ્યા હોય, અને અને આપણને એમ લાગે કે જનાવરને આપણે કેવા સૌથી સારામાં સારું વ્યવસ્થાપન આપીએ, સૌથી સારું ખાવાનું આપીએ, એના એના જે ખીલા છે કે તબેલા છે એની અંદર આપણે ફેન લગાડીએ, કે સૌથી સારામાં સારું એને વ્યવસ્થાપન આપીએ કે દૂધ ઉત્પાદન સારું થાય. અને હવામાનનો તફાવત ઘણો બધો છે, અને એના લીધે પણ કદાચ આપણને વ્યવસાયમાં નુકસાન થતું હશે અને આનુવંશિકતા, આ આટલા કારણો છે. પણ તો પણ આપણો દેશ આ બધા કારણોને વશમાં કરીને દૂધ ઉત્પાદનમાં આ સૌથી પહેલા સ્થાને છે. પણ એનાથી આપણને ખરેખર ફાયદો થાય છે કે ભલે આપણો દેશ દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને હોય, પણ આપણા જનાવરોની જે ઉત્પાદન ક્ષમતા છે એ ઓછી છે, એ બહુ વધારે નથી, અને એના લીધે આપણને બહુ ફાયદો થતો જણાતો નથી આ વ્યવસાયમાં. આ વ્યવસાયમાં આપણને ફાયદો ક્યારે થાય? તો આપણને મિત્રો ફાયદો જ્યારે આપણે ગાય કે ભેંસ પાસેથી સારામાં સારું દૂધ ઉત્પાદન મળે ત્યારે આપણને ફાયદો થાય, અને એ જ દૂધ ઉત્પાદનની સાથે આપણે એના ઉપરનો જે ખર્ચો છે એ આવરી લઈએ કે આપણે કંટ્રોલમાં રાખીએ તો આપણને ફાયદો થાય. એટલે કે આપણી ઇનપુટ ઓછી હોય અને આઉટપુટ વધારે હોય ત્યારે આપણને આ વ્યવસાયમાંથી ફાયદો થઈ શકે. એટલે આપણે જોઈએ કે સારું દૂધ ઉત્પાદનનો શું વ્યાખ્યા છે. તો આપણે ધારો કે આ દૂધ ઉત્પાદનનો એક ગ્રાફ છે, આજે જો ગાય વિયાણી હોય તો એ વિયાણા પછી લગભગ 300 દિવસ સુધી એ દૂધ આપે, અને એ 300 દિવસની પછી એ ગાયનું દૂધ ઉત્પાદન જે છે એ ઓછું થઈ જાય, અને એ 300 દિવસના દૂધ ઉત્પાદનમાં જો દૂધ ઉત્પાદન પતી જાય અને ત્યાર પછી જો એ ગાયનો પાછું વિયાણ નહીં થાય તો ડેફિનેટલી એમાં ફાયદો નહીં થાય. એટલે કે આ રીતનું જે ગ્રાફ છે એ વિયાણ પછી એ ગાયનું દૂધ વધે, ગાય કે ભેંસનું દૂધ વધે, પછી એક પીરિયડ આવે કે જેમાં એ સ્ટેડી રહે અને એના પછી એ ઘટી જાય. તો આ 100 દિવસ જે છે એ પહેલા 100 દિવસ દૂધ વધે, એના પછીના લગભગ 100 દિવસ 150 દિવસ દૂધ એક સરખી સપાટી ઉપર રહે, અને પછી એ દૂધમાં ઘટાડો આવે. તો આ જ્યારે ઘટાડો આવે ત્યારે એક્સપેક્ટેડ એવું હોય કે આ વખતે ગાય પ્રેગ્નન્ટ હોવી જોઈએ, અને એ જ્યારે દૂધમાંથી પૂરી થઈ જાય કે એનું દૂધ આપવાનું બંધ થઈ જાય એ વખતે એને પાછું એનું બચ્ચાનો જન્મ આપવો જોઈએ કે પાછું એનું વિયાણ થવું જાય. તો એ વખતે આપણને એનામાંથી દૂધ ઉત્પાદનમાં સારો ફાયદો થાય. એટલે કે એક નાની અમસ્તી એક આપણે એક ટાર્ગેટ રાખીએ કે બે વેંત વચ્ચેનું અંતર જે છે એ ગાયની અંદર 12 થી 13 મહિનાનું હોવું જોઈએ, અથવા તો ભેંસની અંદર એ 14 મહિના સુધી કે 15 મહિના સુધીનું હોવું જોઈએ. એવું જો આપણે ટાર્ગેટ રાખીને આ વ્યવસાયમાં કામ કરશું તો નિશ્ચિત જ આમાંથી ફાયદો આપણને મળી રહેશે. તો આપણે જોઈએ કે આ કેવી રીતે મળે. એટલે જ્યારે ગાભણ હોય ત્યારે આ યુટરસ જે છે તમે જોવો છો કે આ ચિત્રમાં જ્યારે આપણે જોઈએ છીએ, આ વિડીયોમાં તમે જોયું કે ગાય કે ભેંસનું જે ગર્ભાશય છે એ કેટલા મોટા આકારનું છે, અને આ એનું ગાભણ હોય ત્યારની સ્થિતિ છે, અને આ જે ગર્ભાશય છે
આ ગર્ભાશય જ્યારે એ બચ્ચાનો જન્મ આપી દીધા પછી જ્યારે કાર્યરત હોય ત્યારને ત્યારની સ્થિતિ છે. એટલે કે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવી અને પાછું આ સ્થિતિમાં જાય ત્યારે આપણને રેગ્યુલર જો આ સાયકલ ચાલુ રહે, ગાભણ થાય પાછું પાછું એનું ગર્ભાશય નોર્મલ સ્થિતિમાં આવે, પાછું ગાભણ થાય પાછું નોર્મલ સ્થિતિમાં આવે, એટલે કે આ જે ક્રિયા છે એ જો નોર્મલ રીતે થતી રહે તો આપણને આમાંથી ફાયદો થાય. અને સાધારણ આ ક્રિયા માટે 9 મહિના તો ગાયનો જે જે પ્રજનન કાળ છે એટલે કે જેસ્ટેશન પીરિયડ કે જે ગાભણ કાળ છે એ 9 મહિનાનો છે. એટલે કે 9 મહિના પછી ગાયનું જે ગર્ભાશય છે એમાંથી બચ્ચાનો જન્મ થયા પછી એ પાછી પોતાની સ્થિતિમાં આવે અને પાછી કાર્યક્ષમતા એની આવે ત્યારે એ ગાય ગાભણ થાય. એટલે કે જ્યારે ગાય ગાભણ હોય તો શરૂઆતમાં આ 2 મહિનાનું ચિત્ર છે, પછી આ 4 મહિનાનું વાછરડાનું ચિત્ર છે, એના પછી આ 6 મહિના 8 મહિના 9 મહિનાનું વાછરડાનું ચિત્ર છે. આ રીતનું જ્યારે એનો એનું જ્યારે ગ્રોથ થતો હોય ગર્ભાશયની અંદર અને એના પછી એના બચ્ચાનો જન્મ થાય અને એ જન્મ થયા પછી એ ગર્ભાશય પાછું પોતાના મૂળ સ્થાન પર આવે અને કામ કરવાનું ચાલુ કરે તો જ આપણને આ વ્યવસાયમાંથી ફાયદો થઈ શકે છે, અથવા તો આમાંથી નુકસાન જ ક્યાં તો આમાં દૂધ ઉત્પાદનમાં વ્યત્યય આવી શકે છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જે ગર્ભાશય છે એની કાળજી રાખવી બહુ જરૂરી છે. ગર્ભાશયની કાળજી રાખવા માટે તમારે ગાયના ખોરાકની કાળજી રાખવી જરૂરી છે. ગર્ભાશયની કાળજી રાખવા માટે ગાયના ખોરાકની અંદર સારા વિટામિન મિનરલ્સ અને આવશ્યક એવા પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ આ બધી વસ્તુઓની જરૂર અંદર હોવી ઘણી જરૂરી છે. તો આ જ રીતે આપણે જોઈએ કે ગર્ભાશય જ્યારે પાછું બચ્ચાનો જન્મ થાય ત્યારે ઘણી વખત શું થાય છે કે કોઈ વખત ગર્ભપાત થાય છે, કોઈ વાર મરેલા વાછડાનો જન્મ થાય છે, ક્યાં તો કોઈ વખત વાછડું ગર્ભાશયની અંદર જ મરી રહે અને બહાર નથી આવતું, કે ઘણી વાર ગર્ભાશયોના વિકાર થાય છે, કે ઘણી વાર આપણને જોઈએ છે કે ગાય કે ભેંસને વીતા વેળે અડચણ આવે છે કે જેને આપણે ડિસ્ટોકિયા કહીએ છીએ. આ અલગ અલગ ચિત્ર તમે જોયા કે સમજો વાછડાનું માથું ફરી જાય, પગ અંદર રહી જાય, કે આ ઊંધી બાજુથી વાછડું બહાર આવે, કે ફરી જાય પેટની અંદર, તો પણ વિયાણ વખતે એને તકલીફ ઊભી થાય છે. તો આ બધી વસ્તુઓનો ડાયરેક્ટ ઇફેક્ટ આપણને થાય છે એના ગર્ભાશયનું જે પાછું આવવાની ક્રિયા છે, મૂળ સ્થિતિમાં પાછું આવવાની જે ક્રિયા છે એના ઉપર થાય છે. અને એના લીધે આ ગર્ભાશય આપણને પાછું કામ કરવામાં વ્યત્યય આવી શકે છે. તો ગાય અને ભેંસને વિયાણ વખતે જો કોઈ પ્રકારની અડચણ આવી હોય તો આપણને એનું જે ગર્ભાશય છે મૂળ સ્થાન પર આવતું નથી. ગર્ભાશયને સમજો કોઈ વખત આંટી આવી જાય તો પણ ગર્ભાશય પાછા મૂળ સ્થાન પર જલ્દી નથી આવતું, કે કોઈ વાર ગર્ભાશયનું જો દ્વાર જે છે એ અડધું ખુલ્લું રહી જાય તો પણ આપણને આ ગર્ભાશય દેખાતું નથી, એટલે મૂળ સ્થાન પર આવતું નથી જલ્દી. તો આ બધા કારણોના લીધે આ ગર્ભાશય ઘણી વખત આપણને એના મૂળ સ્થાન ઉપર આવવામાં વિલંબ થાય છે અને આ વિલંબ આપણને બે વેંત વચ્ચેનું જે અંતર છે એ વધારવામાં એનું કારણભૂત બની રહે છે. તો આ બધા કારણો ઉપર આપણે માત કરવી, એટલે કે એના માટે ગર્ભાશય પોતાના સ્થાન ઉપર પાછું લાવવા માટે કોશિશ કરવી જોઈએ. એટલે કે આ રીતના જે કઈ કોઈ પણ જાતના જો ગાય ભેંસને વિયાણ વખતેની જે સમસ્યા હોય કે વિયાણ પછીની જે સમસ્યા હોય કે કોઈ એવી સમસ્યા હોય તો આ વખતે ગર્ભાશય પૂરેપૂરું ચેક કરાવી લેવું જરૂરી છે કે લગભગ ગાય વિયાણ પછી 45 દિવસની અંદર એ પોતાના મૂળ સ્થાન પર આવી ગયેલું હોવું જોઈએ. એની જે ગર્ભાશયની અંદર એની જે ગ્રંથિઓ છે જે કામ કરવાની એની જેને બીજ બીજાંડની આપણે ઓવરીસ કહીએ કે જ્યાંથી સ્ત્રી બીજ નિર્માણ થાય, એ સ્ત્રી બીજ જે નિર્માણ થાય એ નિર્માણ થવાની જે ગ્રંથિઓ છે એ પણ કામ કરતી થઈ જવી જોઈએ. તો આ આ બધી સમસ્યાઓ ઉપર આપણે નિવારણ કરવાનું જરૂરી છે. અને આ જે ગર્ભાશય છે એ પૂર્વરત કામ ન કરે તો ગાય હિટમાં આવતી નથી અને હિટમાં નહીં આવે તો ગાય પાછી ગાભણ નહીં થઈ શકે. એટલે કે એના માટે જે ટાર્ગેટ છે 120 દિવસની અંદર ગર્ભાશય પાછું કામ કરતું થઈ જવું જોઈએ અને ગાય ગાભણ થવી જોઈએ. આ ટાર્ગેટ ઉપર જો આપણે કામ કરશું તો જ આપણને આ વ્યવસાયમાંથી
ફાયદો થશે. એટલે કે આની ઉપર કામ કરવા માટે આજે મેં તમને બધા ગર્ભાશયના દોષ બતાવ્યા, જેમ કે વાર ન પડવી કે ગર્ભાશયનો દાહ થવો, આ બધા જે કારણીભૂત કારણો છે, આ કેલ્શિયમની કમતરતા છે, આ જે કારણો છે, ગર્ભાશય બહાર આવવું, વિયાણ પછી અશક્તિ હોવી કે મસ્ટાઇટિસ, આ બધા જે કારણો છે, આ બધા કારણો ગર્ભાશયને પોતાના મૂળ સ્થાન ઉપર લાવતા અટકાવે છે કે રોકાણ કરે છે. તો આ વખતે આપણે આવી જે કોઈ ગાયો હોય એનો રેકોર્ડ પરફેક્ટ રાખી અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અને આ વસ્તુઓ ન થાય એના માટે આપણે કાળજીપૂર્વક એનું જે ગર્ભધારણા થયા પછી લગભગ 8 મહિના પછી, 7.5-8 મહિના પછી આ બધી જે કારણો છે એના ઉપર ન થાય એની આપણે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સારામાં સારી કાળજી રાખવી જરૂરી છે. ડિટેલ્સમાં બધી વસ્તુઓ સમયની અભાવતાના લીધે આપણે બોલી નથી શકતા, પણ આ બધી સમસ્યાઓ બહુ કોમન છે અને આ બધી સમસ્યાઓ જો આપણે વ્યવસ્થિત નોંધ કરીને રાખશું અને એ ગાયોની અલગ રીતે આપણે જો કોઈ ક્રમવારિકા એટલે કે રેકોર્ડ રાખશું તો ડેફિનેટલી આપણને ખબર પડશે કે અમુક અમુક ગાયને વિયાણ વખતે તકલીફ થઈ હતી કે વિયાણ પછી તકલીફ થઈ હતી, તો હવે એનું ગર્ભાશય મૂળ સ્થાન પર આવે છે કે નહીં એ ડોક્ટર પાસેથી ચેક કરાવી લેવું અને પાછી ગાય ગરમ થવી જોઈએ અને એને પાછી આપણે ઇન્સેમિનેટ કરવી જોઈએ, કાં તો આપણે એને પાછું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કે કૃત્રિમ ગર્ભાધાન છે એ કરાવવું જરૂરી છે. હવે વિયાણ પછીની અમુક સમસ્યા છે, જેમ કે વારંવાર ઉથલો મારવો એટલે કે રિપીટ બ્રીડિંગ, અને બીજી એક સમસ્યા છે કે ગાય હીટમાં નથી આવી એટલે કે જાતિ ચક્રનો અભાવ. તો આ બે જે સમસ્યા છે એમાં વારંવાર ઉથલો મારવો એટલે કે રિપીટ બ્રીડિંગની જે સમસ્યા છે એ અત્યારે લગભગ બધી બાજુએ બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ રિપીટ બ્રીડિંગમાં માદા જવાબદાર હોઈ શકે, કાં તો નર પણ જવાબદાર હોઈ શકે અને આપણે પોતે પણ જવાબદાર હોઈ શકીએ. એટલે કે જો ગર્ભાશયમાં કઈ પ્રોબ્લેમ હોય, જેમ કે મેં તમને આગળની બધી જે ચિત્રો બતાવ્યા, જે કઈ બધી જે કન્ડિશન્સ બતાવી, જે કઈ અલગ અલગ રોગોના નામ બતાવ્યા કે જે કઈ તમને વાર અટકવી કે ગર્ભાશય બહાર આવવું, આ બધા જે કારણો બતાવ્યા એના લીધે પણ વારંવાર રિપીટ બ્રીડિંગ થઈ શકે છે. અને નરની તરફથી એટલે કે જો આપણી પાસે ખરાબ ક્વોલિટીનું સીમેન હોય કે જે કોઈ સમજો કોઈ આપણે ઇન્સેમિનેશન કરતા હોઈએ અને એની ટેકનિક બરાબર નહીં હોય, તો ઇન્સેમિનેશનની ટેકનિક કાં તો સિમેનની જે ક્વોલિટી છે એ બરાબર સારી ક્વોલિટીનું નહીં હોય તો પણ રિપીટ બ્રીડિંગ થઈ શકે છે. અને આપણે કઈ રીતે જવાબદાર છે કે સમજો ગાય હીટમાં આવી છે પણ ઇન્સેમિનેશનની ટાઈમિંગ, જે ઇન્સેમિનેશન કરવાનો ટાઈમ છે એ ટાઈમ જો આપણે બરાબર નહીં પાડતા હોઈએ, કે સવારે જો ગાય હીટમાં આવી હોય તો સાંજે એનું ઇન્સેમિનેશન થવું જોઈએ અને સાંજે જો હીટમાં આવી હોય તો બીજા દિવસે સવારે એનું ઇન્સેમિનેશન થવું જોઈએ, આ જો ટાઈમ આપણે બરાબર નહીં સાચવતા હોઈએ તો પણ ગાય વારંવાર ઉથલો મારી શકે છે. એટલે કે રિપીટ બ્રીડિંગની જે પ્રોબ્લેમ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વખત આપણને એનું સોલ્યુશન મળતું નથી. હવે રિપીટ બ્રીડિંગમાં સમજો આપણે હીટનો સમય એટલે કે જે ગરમ થતી હોય ગાય ગરમીમાં આવી હોય અને એના શરૂઆત એની જે શરૂઆત હોય એમાં જ જો આપણે ઇન્સેમિનેશન કરીએ તો આપણને 44% ગર્ભધારણા મળે છે. પણ જો બરાબર હીટની વચ્ચે એટલે કે મેં જે પ્રમાણે જણાવ્યું કે શરૂઆતમાં તમને હીટના લક્ષણો દેખાય, ગરમીના લક્ષણો દેખાય અને પછી આપણે ઇન્સેમિનેશન કરીએ, લગભગ સવારે દેખાય અને સાંજે ઇન્સેમિનેશન કરીએ તો એ પ્રોપર ટાઈમિંગ કહેવાય, તો આપણને એનો 82-85% આપણને ગર્ભધારણા મળે છે. એ જ પ્રમાણે જો આપણે જેમ જેમ મોડા થતા જઈએ એમ એમ ગર્ભધારણાનો એનો જે પર્સન્ટેજ છે એ ઓછું થતું જાય. એટલે કે ગાય હીટમાં હોય એના લક્ષણો જ્યારે બરાબર દેખાતા હોય અને આપણે બરાબર ઇન્સેમિનેશનનો ટાઈમ જો પાડતા હશું તો આ જે વારંવાર ઉથલો મારવાની જે સમસ્યા છે એ પણ બરાબર આપણે રોકી શકીએ, એના ઉપર પણ આપણે કાબુ કરી શકીએ છીએ. હવે બીજી એક સમસ્યા છે કે જેમ કે વિયાણ પછી જાતિ ચક્રનો અભાવ હોવો, એટલે કે વિયાણ પછી એ બરાબર હીટમાં નથી આવતી, તો એના પણ કારણો એમ ઘણા બધા કારણો છે કે જેને આપણે તાત્પૂરતું વાંજપણું કહી શકીએ છીએ. એટલે કે એક તો ઉંમર લાયક હોય કે પછી એનામાં કોઈ ઉંમર લાયક થવાના લીધે કોઈ વખત સમજો ગાયનો ખોરાક ઓછો હોય કે વિયાણ પછી ઘણી વખત કમજોરી આવી જાય છે,
તો કમજોરી આવી જવાના લીધે ઘણી વખત ગાય હીટમાં તો આવે પણ દેખાતી નથી, બરાબર હીટના લક્ષણો જે છે એ દેખાતા નથી. અને આ રીતના ગાય હીટમાં તો આવે છે પણ આપણને દેખાતા નથી, એટલે કે એના લીધે શું થાય કે જો આપણે એક રેકોર્ડ રાખ્યો હોય કે ભાઈ આજે વિયાણની તારીખ મારી પાસે નોંધેલી છે, એના 45 દિવસ પછી આપણે એનું ગર્ભાશય ચેક કરાવી લઈએ, એના ગર્ભાશયમાં આપણને ખબર પડે ચેક કરાવવાના લીધે કે ગર્ભાશય બરાબર પોતાના સ્થાન પર છે, ચેક કરાવવાના લીધે એની જે કન્ડિશન છે એ બરાબર છે, અને હવે હીટમાં આવશે, જો એના કારણો દેખાય તો, એના હીટના લક્ષણો દેખાય તો ઠીક છે, નહીં દેખાય તો પણ આપણે ગાયનું જે કૃત્રિમ રેતન છે, જે જેનું ઇન્સેમિનેશન છે એ આપણે 60 દિવસ પછી કરી શકીએ છીએ. એટલે કે ગાય વિયાણ પછી 60 દિવસ પછી આપણે સિન્ક્રોનાઇઝ કરી શકીએ છીએ. ઘણી જે ગાયો હોય આપણી પાસે એ બધી ગાયોને આપણે એક સાથે હિટમાં લાવી શકીએ છીએ અને એનું ઇન્સેમિનેશન કરાવી શકીએ છીએ. તો આ રીતનું જો આપણે મેનેજમેન્ટ કરશું કે ગાયનો રેકોર્ડ રાખશું અને એના પછી રેકોર્ડ પછી એનું જો સિન્ક્રોનાઇઝેશન કરશું, તો આપણને વિયાણ પછી જે આપણે ઇન્ટરકાવિંગ પીરિયડ છે એટલે કે બે વેંતની વચ્ચેનું અંતર છે એ આપણે બરાબર જાળવી શકશું. હવે આ બધી વસ્તુઓમાં સૌથી મહત્વનું છે આ ગર્ભાશય, અને આ ગર્ભાશયની અંદર આપણને જાતિચક્ર એટલે કે હીટ જે છે એના લક્ષણો પૂરેપૂરા માહિતી હોવા જોઈએ. તમે બધા બહુ જ વર્ષોથી આ બિઝનેસમાં સંકળાયેલા છો એટલે આ તો લક્ષણો બધા તમને ખબર જ હશે, તો પણ જે લક્ષણો છે કે જેમ કે યોનિ માર્ગમાંથી એટલે કે જે એની એક યોનિ માર્ગમાંથી એક ચીકણો પ્રવાહી પડવો જોઈએ અને એકબીજા ઉપર એ લોકોએ ઉથલા મારવા જોઈએ, જેમ કે આ જે લક્ષણો છે આ ગાય પ્રોપર હીટમાં છે એવી રીતે કહી શકીએ. તો આ જે લક્ષણો છે એકબીજાના ઉપર ઉડવું કે પછી વારંવાર એનું જે યુરિનેશન છે એ થવું, આ લક્ષણો આપણને પ્રોપર દેખાય ત્યારે આપણે હીટ ઇન્સેમિનેશન કરવું. અને આ લક્ષણો શોધવા માટે આપણે જરૂરી છે કે એ ગાયનું આપણે લગભગ 1 થી 2 વાર દિવસની અંદર આપણે એનું નિરીક્ષણ કરતા રહીએ. જો આપણે નિરીક્ષણ નહીં કરીએ તો આપણને જો ગાય હીટમાં છે કે નહીં એ બરાબર ખબર નહીં પડે અને આપણે ડેફિનેટલી એનો સમય ચૂકી જશું. એટલે કે લક્ષણો નું નિરીક્ષણ કરી અને ઇન્સેમિનેશન કરવું ટાઈમસર એ જરૂરી છે. આગળ વધીએ તો જોઈએ કે આપણે હીટના લક્ષણો દેખાયા પછી યોગ્ય વેળાએ કૃત્રિમ રેતન કરવું, એનો આ એક નિયમ છે કે સવારે હીટમાં હોય તો સાંજે કૃત્રિમ રેતન કરવું એટલે કે ગર્ભાધાન કરવું, અને સાંજે હીટમાં હોય તો સવારે એનું ગર્ભાધાન કરવું. એ જ એટલે યોગ્ય વેળાએ બીજદાન અને યોગ્ય વેળાએ ગર્ભનિદાન. અને આ જો સિસ્ટમ એટલે કે લગભગ જો આપણે આ 120 દિવસનું જે આપણું ટાર્ગેટ છે એ જો આપણે ચૂકી જઈએ, એટલે કે જે બે વેંતની વચ્ચેનું અંતર જો વધી જાય અને લગભગ આપણને 1 દિવસ વધારે થાય તો ઓછામાં ઓછો 50 રૂપિયાનો નુકસાન થઈ શકે. એટલે કે 100 ને સમજો આપણે 50 રૂપિયાને 21 દિવસ, એટલે કે એક વાર ખાલી એક જાતિ ચક્ર છે જે એક હીટ આપણી મિસ થઈ જાય તો લગભગ 1000 રૂપિયાનું નુકસાન થાય છે. અને એ જ પ્રમાણે જો 6 મહિના આપણે ચૂકી જઈએ હીટમાં આવતા કે મોડી આવે તો આપણને લગભગ 9000 રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કે એટલે કે આપણું જે ટાર્ગેટ છે કે વિયાણ પછી 120 દિવસની અંદર, 100 થી 120 દિવસની અંદર જો ગાય ગાભણ નહીં થાય અને એના ઉપર 1 દિવસ પણ વધારે જશે તો 50 રૂપિયા, 21 દિવસ વધારે જશે તો 1000 રૂપિયા, અને 6 મહિના જો વધારે જશે તો 9000 રૂપિયાનું નુકસાન થશે. એટલે જ વિયાણ પછી 120 દિવસની અંદર ગાય ગાભણ થવી જોઈએ અને એના માટે 40 થી 45 દિવસની અંદર ગર્ભાશય જે છે એ ગર્ભાશય એનું મૂળ સ્થાન પર આવી જવું જોઈએ. ગર્ભાશય મૂળ સ્થાન પર આવી ગયા પછી 60 થી 65 દિવસની અંદર એની પ્રથમ હીટ દેખાવી જોઈએ, અને પહેલી વખત હીટ દેખાયા પછી એનું જ્યારે આપણે ઇન્સેમિનેશન કરશું એ ઇન્સેમિનેશન વખતે લગભગ એ કન્સેપ્શન રેટ 40 થી 50% હોવો જોઈએ. એટલે કે ગાય વિયાણ પછી 3 વાર ઇન્સેમિનેશન કરીએ તો આપણને કન્સેપ્શન રેટ જે છે એ લગભગ 60 થી 70%, 80% સુધી મળવો જોઈએ. આ રીતનું જો આપણું વ્યવસ્થાપન હશે, જો પ્રજનનનું વ્યવસ્થાપન હશે, તો આપણને આ ઉત્પાદનમાં કોઈ વાંધો નહીં આવે. અને ગર્ભનિદાન માટે એટલે કે ઇન્સેમિનેશન કર્યા પછી સોનોગ્રાફીના મશીનથી પણ આપણે એ પ્રેગ્નન્ટ છે કે નહીં એની જાંચ કરી શકીએ છીએ, તપાસણી કરી શકીએ છીએ કે ગાય આજે આપણે બીજદાન કર્યું તો લગભગ 30 દિવસની અંદર,
30 દિવસની અંદર આપણે સોનોગ્રાફીના મશીનથી એ ગાય કે ભેંસ ગાભણ છે કે નહીં એ અચૂકપણે કહી શકીએ છીએ. તો આ ટેકનિકનો પણ આપણે ઉપયોગ કરવો બહુ જરૂરી છે કે જેના લીધે આપણા બે વેતની વચ્ચેનું અંતર જળવાઈ રહે. એટલે કે દર વર્ષે જો એક વાછરડું આપણે જોતું હોય તો આધુનિક તંત્રજ્ઞાનનો મદદ લઈને, આધુનિક તંત્રજ્ઞાન એટલે કે એક હિટ સિન્ક્રોનાઇઝેશન કરવું, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવું અને સોનોગ્રાફીનો વાપર કરવો. હવે બજારની અંદર આપણે સેક્સ સિમેન પણ આપણી પાસે બજારમાં વેચાતું મળે છે, તો એ સેક્સ સિમેનનો પણ આપણે ઉપયોગ કરી અને આ વ્યવસાયની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. એટલે કે ગાય કે ભેંસ જ્યારે ગાભણ હોય તો પહેલા 3 મહિનામાં એની વિશેષ કાળજી લેવી કે કોઈ પણ વખત એનો આપણને સમજાયા વગર ગર્ભપાત થવો જોઈએ નહીં. એટલે કે વિશેષ કાળજી, ઘણી વખત 3 મહિનાની અંદર વાછરડું અંદરનો શેપ બહુ મોટો થતો નથી અને એનો ગર્ભપાત થઈ શકે છે. પછી 3 થી 6 મહિનાની વચ્ચે દૂધ ઉત્પાદન અને ગર્ભનો જે ગાભણ કા જે ગાય ભેંસ છે એની કાળજી લેવી જોઈએ. અને 6 થી 9 મહિનાની વચ્ચે આપણે એની વિશેષ કાળજી લેવી જોઈએ કે જેના લીધે એની અંદર જે બચ્ચાનો ઉછેર થાય છે એ બચ્ચાનો જે ઉછેર છે એ પણ સારી રીતે થઈ શકે. 45 થી 60 દિવસ પહેલા ગાયનું દૂધ બંધ કરવું જોઈએ, જેના લીધે એના આંચળને, એના જે બચ્ચું જે અંદર પેટની અંદર વધી રહ્યું છે એને બરાબર એનું વજન વધે અને એની ડેવલપમેન્ટ સારી થાય. અને ડેફિનેટલી ગર્ભ જ્યારે ગાય ગાભણ છે અને 8-9 મહિનાની ગાભણ છે, 8-8.5 મહિનાની ગાભણ છે, ત્યારે એના ખોરાકમાં પણ વધારો કરવાની જરૂર છે. હવે ખોરાક વિશે થોડી માહિતી આપી દઉં કે જે ખોરાક છે ગાય, 1/3 સૂકો ભાગ હોય છે અને 2/3 આ લીલો ભાગ હોય છે, લીલો ચારો જેને કહીએ. તો 1/3 સૂકો ભાગ છે એમાં આપણે પશુદાન જે કહીએ છીએ કે જેની અંદરથી આપણને ફેટ, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એ બધું મળી રહે છે અને સૂકું ઘાસ જે છે એની અંદરથી આપણને ફાઈબર મળી રહે છે અને લીલું ઘાસ જે છે એની અંદરથી આપણને પ્રોટીન અને પૂરા પ્રમાણમાં સારું એવું ડાયજેસ્ટેબલ ફાઈબર મળી રહે છે. પણ આ લીલા ઘાસની સમસ્યા પણ બહુ વધારે છે. આપણી પાસે દર વર્ષે આ લીલું ઘાસ ઉપલબ્ધ 12 મહિના આપણને લીલું ઘાસ મળી જ રહે એવું નથી. તો આ લીલા ઘાસ જે છે એના ઉપરની જે સમસ્યા છે એને આપણે કઈ રીતે એના ઉપાય કરી શકીએ એ પણ આપણે જોઈએ. સમસ્યા છે કે જેની અંદર આપણી પાસે લીલો ચારો આપણને 12 મહિના ઉપલબ્ધ નથી રહેતો, એના માટે આપણે સાયલેજ તૈયાર કરી શકીએ છીએ. પણ એક સમતોલ આહાર જે છે એના માટેનું એક લીલો ચારો જે છે સમતોલ આહારનું પ્રમાણ કેવી રીતે આપણે બનાવી શકીએ, તો લીલો ચારો 10 થી 15 કિલો, જે સૂકું ઘાસ છે એ 5 થી 8 કિલો, જે આપણું પશુધાન છે એ લગભગ 1.5 થી 2 કિલો આપણે આપવું જરૂરી છે અને એના ઉપર જે આપણું દૂધ ઉત્પાદન છે એ પ્રમાણે આપણે દૂધ ઉત્પાદન માટે પણ એનું પશુધાન આપવું જરૂરી છે. જે 1 થી 1.5 કિલો જે 2 કિલો જે પશુધાન છે એ જે ગાય કે ભેંસ છે એના શરીરના પોષણ માટે જરૂરી છે અને લગભગ 1/2 કિલો જે પશુધાન છે એ 1 લિટર દૂધ માટે જરૂરી છે. એટલે કે સમજો 10 થી 10 લિટરની ગાય હોય તો લગભગ એને 7 કિલો પશુધાન દરરોજ આપવું જરૂરી છે. એની સાથે જ એને લગભગ 5 થી 8 કિલો સૂકો ચારો અને 10 થી 15 કિલો લીલો ચારો પણ જરૂરી છે. અને સૌથી વધારે મહત્વનું છે કે એને મિનરલ મિક્સચર આપવું જરૂરી છે અને પાણી એને ભરપૂર મળવું જોઈએ. આખો દિવસ એટલે કે લગભગ 24 કલાકની અંદર એક ગાય કે એક ભેંસને પીવા માટે પાણી એની તરસના હિસાબે આપવું જરૂરી છે. જ્યારે પણ ગાય કે ભેંસને તરસ લાગે એ વખતે એને પાણી મળી રહેવું જોઈએ. તો આ પ્રકારનું એનો જે ખોરાકનું મેનેજમેન્ટ છે એ થવું બહુ જરૂરી છે. અને એ પ્રકારનું જો ખોરાકનું મેનેજમેન્ટ નહીં હોય તો માત્ર આ ગાય કે ભેંસ એ આપણને સારામાં સારું દૂધ ઉત્પાદન નહીં આપી શકે અને એના લીધે આપણને ઘણી વખત ફાયદો નથી થઈ શકતો. તો હવે ત્રીજો મુદ્દો જે છે કે વાછરડાનો ઉછેર. આપણી પાસે આપણા ગુજરાતની અંદર એક્સેલન્ટમાં એક્સેલન્ટ બ્રીડ અવેલેબલ છે. ગીર હોય કે પછી મહેસાણા હોય કે પછી કોઈ પણ બીજી જે લોકલ બ્રીડ છે એ બધાનું દૂધ ઉત્પાદન બહુ સારું છે, પણ એના વાછરડાનો ઉછેર કરવો બહુ જરૂરી છે.
વાછરડાના ઉછેર કરતી વખતે સૌથી પહેલા જે જન્મ્યા પછી એની નાળ કાપવી જરૂરી છે. એને એને પોતાનું જે ચીક દૂધ છે જેને ખીરું કહીએ એ વાછરડાને પીવડાવવાનું બહુ જરૂરી છે. અને એનો જે વજનનો રેટ છે, વજન દર છે, એ નોંધવો જરૂરી છે. એક વાછરડું જન્મ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે લગભગ 30 કિલોનું હોય છે. પણ એ એનો વજન દર એવી રીતે હોવો જોઈએ કે લગભગ 1.5 વર્ષની અંદર, ગાયનું વાછરડું હોય તો લગભગ 1.5 વર્ષની અંદર એનું વજન 270 કિલો થવું જોઈએ. એટલે કે વજનનો દર એ આપણે નોંધવો જરૂરી છે કે દર દિવસે પહેલા 3 મહિનાની અંદર આ વાછરડું લગભગ 750 થી 1000 ગ્રામ આ વધવું જ જોઈએ. અને એ વધવા માટે આપણે એને સારામાં સારો ખોરાક આપવો જરૂરી છે. અને એના પછી પણ લગભગ 2 વર્ષ સુધી વાછરડા માટે સ્પેશિયલ ખોરાક આવે છે એ જ આપવો જરૂરી છે. પછી એને કૃમિની દવાઓ આપવી જરૂરી છે અને એનું યોગ્ય વેળાએ લસીકરણ એટલે કે ટીકાઓ આપવા જરૂરી છે, વેક્સિનેશન જે કે એ કરવું જરૂરી છે. તો વાછરડાના ઉછેર માટે આટલી વસ્તુ જો આપણે કરશું તો નિશ્ચિત જ આપણી પાસે જે ગાયો છે એનામાંથી જે વાછરડા આપણને મળે છે એનું મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું થશે અને આપણી પાસે આપણા તબેલાની અંદર જ આપણે સારામાં સારી ગાયોનો ઉછેર કરી શકશું. જો આપણે 1.5 થી 2 વર્ષની અંદર આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણેની જે ગાયો છે એ ગાયો જો આપણે તૈયાર કરી શકશું તો ડેફિનેટલી આપણને આ વ્યવસાયમાંથી ઘણો ફાયદો થઈ રહેશે. અને એના જે રહેઠાણો છે એ રહેઠાણોમાં પણ આપણે ઘણા બધા ચેન્જીસ કરવા જરૂરી છે કે અત્યારે જે આપણી પાસે રહેઠાણો છે એ લગભગ આપણે ગમે ત્યાં જનાવરોને બાંધતા હોઈએ છીએ, ગમે ત્યાં એને વરસાદમાં, તડકામાં કે ગમે એવી કોઈ પણ ગંદી જગ્યાઓમાં આપણે એને બાંધતા હોઈએ છીએ કે જ્યાં એ પૂરેપૂરું હલનચલન કરી શકતા નથી કે એને ખાવા માટે બરાબર જગ્યાઓ હોતી નથી કે એના જે તબેલાઓ છે એની અંદર પૂરેપૂરો સૂર્યપ્રકાશ આવતો નથી કે એને કોઈ પણ પ્રકારનું સંરક્ષણ મળી રહેતું નથી, સ્વચ્છતા હોતી નથી. અને એના કારણે ઘણા બધા રોગો થાય છે અને એ રોગોનો રોગ થવાના કારણે આપણા દૂધ ઉત્પાદનમાં વધારો થતો નથી. અને ઘણી વખત આવા નાના નાના કીડાઓ પણ આપણને જોવા મળે છે. આ કીડાઓ દેખાય છે બહુ નાના પણ એના લીધે બહુ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાવી શકે છે. અને આવા જે ગોઠાઓ છે, આવા જે તબેલાઓ છે એમાં ખર્ચો પણ વધારે જાય છે. લગભગ 1 લાખ 2 લાખ 10 લાખ સુધી લોકો આ જે તબેલા છે એ બનાવવા માટે વાપરે છે. પણ તો પણ એની અંદર રહેતા જનાવરો જે છે એની અંદર એને એમનાથી પૂરેપૂરું જોઈએ એ પ્રમાણમાં દૂધ ઉત્પાદન મળતું નથી. પણ એના બદલે સમજો આપણે સાવ સાદા અને ખુલ્લા ગોઠા બનાવીએ, જેમ કે આ ચિત્રની અંદર બતાવ્યા છે કે આ જે અમારી કોલેજની અંદર એક ગોઠો જે તબેલા બનાવેલા કે પેલા જનાવરો અમે બાંધીને રાખતા હતા એના બદલે ખાવ ખુલ્લા મૂકી દેવાના. આ રીતના જે મુક્ત પદ્ધતિના જે ખીલાઓ છે એ સૌથી સારામાં સારા છે. અને એની અંદર આપણે 24 કલાક ગાયો કે ભેંસોને પાણી પીવડાવવા માટેની વ્યવસ્થા કરી શકીએ છીએ. ગાયો કે ભેંસોને 24 કલાક દાણો પણ આપણે આપી શકીએ છીએ, ચારો પણ આપણે આપી શકીએ છીએ. અને તમે જુઓ છો કે આ ચિત્રની અંદર એ લોકો કેટલા શાંતિથી અને સારી રીતે બેઠા છે. ગાય કે ભેંસ જેટલી વખત નીચે બેસી અને વાગોળશે એટલી વખત એની પચન શક્તિ વધશે અને એટલા જ પ્રમાણમાં એનું જે એનર્જી છે એ સચવાઈ રહેશે અને એ સચવાયેલી એનર્જીનો એ ઉપયોગ દૂધ ઉત્પાદનમાં કરશે. જો ગાય કે ભેંસ તબેલાની અંદર 24 કલાકમાંથી 18 કલાક જો ઊભી રહેતી હશે તો લગભગ એને કોઈ પણ જાતનું આ એક મહારાષ્ટ્રની અંદર એક લૂઝ હાઉસિંગનો તબેલાનો વિડીયો છે, નાનો વિડીયો છે. ક્યારેક ટાઈમ મળશે તો હું આખો વિડીયો તમારી સાથે શેર કરીશ. તો આ આ જે ભાઈ છે એ જે એમને પોતે એક એક એમની પાસે લગભગ 20 ગાયો હતી, એ 20 ગાયો એ પેલા તબેલાની અંદર બાંધીને રાખતા હતા. પણ એના પછી એ 20 ગાયો એ પોતે ગાય એ તબેલાની આસપાસ એમને એક કમ્પાઉન્ડ બનાવી દીધું અને કમ્પાઉન્ડની અંદર ખુલ્લી મૂકી દીધી. આ પહેલા આની અંદર તબેલાની અંદર એ બાંધીને રાખતા હતા પણ એના પછી તમે જોઈ શકો છો કે બાંબુનો વાપર કરી અને એમને લૂઝ હાઉસિંગ તૈયાર કર્યું એટલે કે મુક્ત ખુલ્લા પદ્ધતિના ગોઠાઓનું નિર્માણ કર્યું અને એના લીધે એમને ઘણો ફાયદો થયો. આ એક બીજા ખેડૂત મિત્ર છે, એમણે પણ આ જ રીતની
એમનું કહેવાનું એમ છે કે જે જે તબેલા હતા એની અંદર એના નખ વધી જતા હતા, પછી એનું મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ વધારે હતો, તો આ બધા પ્રોબ્લેમનું આ ગોઠાના લીધે સોલ્યુશન એમને મળી ગયું.